विद्यार्थी मित्रों, यूनिट त्रण FIBSC में यूनिट त्रण जे छे ए छे साइनोफाइटा एंड क्लोरोफाइटा। साइनोफाइटा एंड क्लोरोफाइटा जे छे जेनी अंदर आपणे नोस्टॉक लील जे छे तेनी सुकाय रचना विषे अगाउना लेक्चर नी अंदर जाणी चुक्या हता। आजे आपणे जोईशुं नोस्टॉक लीलनुं प्रजनन एटले के रिप्रोडक्शन इन नोस्टॉक विषय, एटले के नोस्टॉक लील जे छे તે કઈ કઈ રીતે પ્રજનનની ક્રિયા કરે છે તેના વિશે જાણીશું। પહેલાં તો પ્રજનન કોને કહીશું, એટલે કે નોસ્ટોક લીલ જે છે જે સંપૂર્ણપણે વાનસ્પતિક પ્રજનન દર્શાવે છે। લિંગી પ્રજનનનો અભાવ હોય છે અને ભાગ્યે જ લિંગી પુનઃસંયોજન એટલે કે સેક્સ્યુઅલ રિકોમ્બિનેશન ધરાવે છે અને વાનસ્પતિક પ્રજનન જે છે જે અલગ અલગ રીતે કરતું જોવા મળે છે। અહીંયા આગળ નોસ્ટોક લીલ જે છે જે નિમ્ન કક્ષાની હોવાના કારણે તે વાનસ્પતિક પ્રજનન જ કરે છે, તેની અંદર લિંગી પ્રજનન જોવા મળતું નથી। અને જે વાનસ્પતિક પ્રજનનની જે ક્રિયા થાય છે જે પાંચ પ્રકારે કરતું હોય છે, કયા પાંચ પ્રકાર છે કે જેના દ્વારા તે વાનસ્પતિક પ્રજનનની ક્રિયા કરે છે? તો જેમાં પહેલું છે વસાહત અવખંડન એટલે કે કોલોની ફ્રેગમેન્ટેશન દ્વારા વાનસ્પતિક પ્રજનન કરે છે। બીજો તેનો પ્રકાર છે દેહખંડન એટલે કે હોર્મોગોન દ્વારા રિપ્રોડક્શન। ત્રીજું છે અગતિક કે વિશ્રામ અથવા તો ચલ બીજાણુ દ્વારા વાનસ્પતિક પ્રજનન એટલે કે એકાઇનિટ્સ દ્વારા। અને ચોથું છે અભિકોષ દ્વારા વાનસ્પતિક પ્રજનન એટલે કે હિટ્રોસિસ્ટ। અને પાંચમો એનો ટાઈપ છે અંતઃબીજાણુ। અંતઃબીજાણુ એટલે કે એન્ડોસ્પોર, એટલે કે એન્ડોસ્પોર દ્વારા પણ તે વાનસ્પતિક પ્રજનનની ક્રિયા કરે છે। વાનસ્પતિક પ્રજનન કોને કહીશું? તો કોઈ સંજોગો વસાત જે સુકાય છે તે તૂટે છે અથવા તો કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ અનુસાર તેના ટુકડા થાય છે અને એ ટુકડા જે છે જે ફરીથી શું કરે છે, નવા સુકાઈનું સર્જન કરે, તો એ જે ક્રિયા છે જેને વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખી શકાય, અથવા તો સુકાઈનો કોઈ પણ ભાગ જે છે જે ફરીથી નવા સુકાઈનું નિર્માણ કરે તો તેને વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખી શકાય। જેની અંદર અહીંયા આગળ આપણે પાંચ પ્રકાર વિશે જાણીશું, જેની અંદર વસાહત અવખંડન દ્વારા, દેહખંડન દ્વારા, અગતિક કે વિશ્રામી, બીજાણુ દ્વારા, અભિકોષ દ્વારા અને અંતઃબીજાણુ દ્વારા। એમાં સૌ પ્રથમ આપણે જાણી લઈએ વસાહત એટલે કે કોલોની ફ્રેગમેન્ટેશન જે છે તેના દ્વારા નોસ્ટોક લીલ જે છે જે નવો સુકાય કઈ રીતે બનાવે છે। તો નોસ્ટોકની જે વસાહત છે એટલે કે કોલોની છે જેની અંદર યાંત્રિક, દેહધાર્મિક કે અન્ય રીતે બે કે વધારે ભાગોમાં વહેંચાય છે અને દરેક ભાગ જે છે જે કદમાં વૃદ્ધિ પામી પિતૃ વસાહત જેટલું કદ ધારણ કરે છે। એટલે કે જે વસાહત છે એટલે કે જે કોલોની છે એની અંદર નોસ્ટોકનો જે તંતુ છે જેના શું થાય છે, ટુકડા થાય છે અને જેને હોર્મોગોનિયા દ્વારા ઓળખવામાં આવે છે અને એ હોર્મોગોનિયા જે છે જે ફરીથી શું કરે છે, સતત કોષ વિભાજનની ક્રિયા કરી અને કદની અંદર વધારો કરે છે અને કદમાં વધારો કરી અને ફરીથી પિતૃ વસાહત જે છે તેના જેટલું કદ ફરીથી ધારણ કરતા હોય છે। અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો, આપણે નોસ્ટોક લીલ જે છે જેની અંદર વાનસ્પતિક પ્રજનન, વાનસ્પતિક પ્રજનનની અંદર પણ તેનો પહેલો પ્રકાર જોયો કોલોની ફ્રેગમેન્ટેશન એટલે કે વસાહત અવખંડનનો। વસાહત અવખંડન જે છે એટલે કે નોસ્ટોકની જે વસાહત છે તેના દ્વારા પ્રજનનની ક્રિયા થતી હોય છે, જે ક્રિયાની અંદર નોસ્ટોકનો તંતુ બે અથવા બે કરતાં વધારે ભાગોની અંદર વિભાજિત થાય છે અને એ વિભાજિત થયેલો જે ટુકડો છે જે સતત કોષ વિભાજનની ક્રિયા કરી અને પિતૃ વસાહત જેટલું કદ ધારણ કરતો જોવા મળે છે। આ પ્રકારનું જે પ્રજનન છે તેને
વસાહત અવખંડન તરીકે ઓળખી શકાય. બીજું છે અગતિક કોષ, એટલે કે એકાઇનેટ સેલ જે છે તેના વિશે જાણીશું. એકાઇનેટ સેલ જે છે તે કોને કહેવાય અને તેના દ્વારા પ્રજનનની ક્રિયા કઈ રીતે થાય છે? તો કે તેઓની જે વિશ્રામ બીજાણુઓ, તેઓને વિશ્રામ બીજાણુ તરીકે પણ ઓળખી શકાય. એકાઇનેટ્સને વિશ્રામ બીજાણુ એ માટે કહે છે કે એ લોકો જે કોષ છે એનો વિશ્રામી કોષ જે છે, જે થોડા સમય માટે વિશ્રામ અવસ્થામાં એટલે કે તેની તે અવસ્થામાં જળવાઈ રહે છે અને તે કોઈ ક્રિયામાં ત્યારે ભાગ ભજવતો નથી, તેને કારણે તેને વિશ્રામી અવસ્થા તરીકે અથવા વિશ્રામ બીજાણુ તરીકે ઓળખી શકાય છે. અને તેનું ટ્રાઇકોમ્સ જે છે તેના વાનસ્પતિક કોષો પ્રતિકૂળ સંજોગોમાં શું કરે છે, અન્ય વાનસ્પતિક કોષો કરતાં કદમાં વધે છે. જ્યારે અનુકૂળ વાતાવરણ નથી, જ્યારે નોનસ્ટોક લીલને અનુકૂળ વાતાવરણ નથી મળતું તે દરમિયાન, એટલે કે પ્રતિકૂળ સંજોગોમાં, પ્રતિકૂળ સંજોગોની અંદર તેઓ કદમાં કેવા બને છે, મોટા બને છે. અને કદમાં મોટા બનીને શું કરે છે, આજુબાજુ રક્ષણાત્મક આવરણ રચે છે જેમાં મોટા જથ્થામાં ખોરાકનો સંગ્રહ કરે છે અને મોટા ભાગ્યની અંદર ખોરાકનો સંગ્રહ કરી અને આજુબાજુ રક્ષણાત્મક આવરણનું નિર્માણ કરે છે. આવા વિશિષ્ટ સંજોગોમાં સંગ્રહિત ખોરાકનો મોટો જથ્થો ધરાવતા અને રક્ષણાત્મક જાડું બાહ્ય આવરણ ધરાવતા રૂપાંતરિત વાનસ્પતિક કોષને એકાઇનેટ્સ અથવા તો અગતિક કોષ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ આપણે તેની વ્યાખ્યા જોઈએ કે એકાઇનેટ સેલ જે છે તે કોને કહેવાય અથવા તો અગતિક કોષ છે તે કોને કહીશું. તો જે તંતુ છે નોનસ્ટોકનું, તે જ્યારે અનુકૂળ વાતાવરણ નથી હોતું એટલે પ્રતિકૂળ સંજોગો દરમિયાન શું કરે છે, કદમાં વધારો કરે છે, આજુબાજુ રક્ષણાત્મક આવરણનું નિર્માણ કરે છે અને ત્યારબાદ તેની અંદર ખોરાકનો સંગ્રહ કરે છે અને ખોરાકનો સંગ્રહ કરી અને આજુબાજુ એક સ્તરનું નિર્માણ કરે છે અને જેને કારણે તેને અગતિક કે એકાઇનેટ સેલ તરીકે ઓળખીશું, જે શુષ્ક અને ઊંચા તાપમાન સામે અનુકૂલન દર્શાવે છે. એટલે કે જ્યારે વાતાવરણ સૂકું હોય અને તાપમાન ઊંચું હોય તો પણ તે એને અનુકૂળ થયેલું જોવા મળે છે. જ્યારે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય છે ત્યારે પ્રત્યેક અગતિક એટલે કે એકાઇનેટ સેલ જે છે, જે અંકુરણ પામી નોનસ્ટોકનો નવો તંતુ ઉત્પન્ન કરે છે. આપણને બધાને ખબર છે કે મોટે ભાગે ચોમાસા દરમિયાન આપણને લીલ જોવા મળે છે. ચોમાસું જતું રહે છે તે દરમિયાન આપણને લીલનું પ્રમાણ ઓછું અથવા તો નથી જોવા મળતું. તે દરમિયાન આ જે એકાઇનેટ સેલ જે છે, જે ઊંચા તાપમાને પણ રહી શકે છે અને અનુકૂળ વાતાવરણ નથી તે દરમિયાન પણ તે પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે અને જ્યારે ફરીથી તેને અનુકૂળ વાતાવરણ પ્રાપ્ત થાય છે તે દરમિયાન તે પોતે શું કરે છે, ફરીથી નવા તંતુનું નિર્માણ કરતા જોવા મળે છે. અહીંયા આગળ જોઈ શકાય છે એકાઇનેટ્સ જે સેલ છે એ નોનસ્ટોકનો અગતિક કોષ જે છે, જેની અંદર સિયાનોફાઇસી કણિકા, થાઇલેકોઇડ્સ, બહુકોણીય કણિકાઓ અને આવરણ, એટલે કે અહીંયા આગળ અગતિક કોષ જે છે જેની અંદર બધું ફૂડ સ્ટોરેજ છે અને જે અનુકૂળ વાતાવરણ પ્રાપ્ત થતાં કોષ વિભાજનની ક્રિયા કરી અને શું કરે છે, નવો તંતુ બનાવે છે. એટલે અગતિક કોષનું અંકુરણ અને નવો તંતુ નિર્માણ પામે છે, એટલે કે નવા બાળતંતુનું નિર્માણ થાય છે. ત્રીજું છે દેહખંડન. ત્રીજો પ્રકાર આપણો છે દેહખંડન વિશે. દેહખંડન કોને કહેવાય? આપણે શબ્દ પરથી જાણીએ કે દેહ જે છે એટલે કે શરીર અને એનું ખંડન એટલે કે ટુકડા થવા, એટલે કે દેહખંડન જે છે એટલે કે હોર્મોગોન્સ જે છે તેના દ્વારા પણ લીલ જે છે જે વાનસ્પતિક પ્રજનનની ક્રિયા કરે છે. આ જે પ્રજનન છે
જે નોસ્ટ્રોકમાં ખૂબ જ સામાન્ય રીતે જોવા મળે છે. અભિકોષ અને વાનસ્પતિક કોષ વચ્ચેનું જોડાણ તૂટતા, અભિકોષ જે છે એ અને વાનસ્પતિક જે કોષો છે તેનું જ્યારે જોડાણ તૂટે છે તે દરમિયાન જીવંત કોષો ધરાવતા નાના નાના ટુકડાઓમાં તંતુઓ વહેંચાય છે અને દરેક ટુકડાઓને શું કહે છે, દેહ ખંડન એટલે કે હર્મોગન્યા તરીકે ઓળખી શકાય. એટલે કે દેહ ખંડન જે છે, નોસ્ટોકનો એક તંતુ છે ને એ તંતુ જે છે જે સંજોગોવસાદ તૂટે છે અને તૂટેલા જે ટુકડાઓ છે જેને દેહ ખંડન, દરેક ટુકડાને શું કહે છે, દેહ ખંડન અથવા તો હર્મોગન્યાના નામથી ઓળખી શકાય. અને દરેક ટુકડાઓ બહુકોષીય અને ટૂંકી લંબાઈના હોય છે જે વસાહતના શ્લેષ્માના આવરણમાંથી ઝડપથી શું કરે છે, બહાર આવી જાય છે અને પોતાની ફરતે શું કરે છે, સ્વતંત્ર શ્લેષ્મા આવરણ રચે છે. અને શ્લેષ્મા આવરણ રચ્યા બાદ શ્લેષ્મા આવરણના અંદરના ભાગે વિભાજન પામી નવી વસાહત રચે છે. એટલે કે દેહખંડન એટલે કે હોર્મોગન્યા જે છે જે અભિકોષ અને વાનસ્પતિક કોષોના વચ્ચેના ભાગમાંથી તેમનું જોડાણ તૂટે છે અને તે દરમિયાન નાના નાના ટુકડાઓમાં પોતે વિભાજિત થાય છે. નાના ટુકડાઓમાં વિભાજિત થઈ અને જે એ નાના ટુકડા ઉત્પન્ન થાય છે તેને દેહખંડન અથવા તો હોર્મોગન્યા તરીકે ઓળખવામાં આવે છે. અને દરેક ટુકડો જે છે જે બહુકોષી છે એટલે કે એક કરતાં વધારે કોષોનો બનેલો જોવા મળે છે અને તેની જે લંબાઈ છે જે માતૃકોષનું જે તંતુ છે તેના કરતાં ટૂંકી જોવા મળે છે. જે વસાહતના શ્લેષ્મના આવરણમાંથી ઝડપથી બહાર આવી પોતાની ફરતે શું કરે છે, શ્લેષ્મનું આવરણ રચે છે. અને આ જે શ્લેષ્મનું આવરણ છે જે અંદરના ભાગે શું કરે છે, વિભાજન પામી અને નવી વસાહત રચતા હોય છે. અને વસાહતના જે છેડાના કોષો જે છે જે અભિકોષોમાં ભિન્ન પામે છે, એટલે વસાહત જે છે, કોલોની જે છે તેનું જે છેડાનો ભાગ જે છે ત્યાં આગળ અભિકોષો જોવા મળતા હોય છે. છેડા પરના અભિકોષોની વચ્ચે આવેલા કોષો આંતરવિષ્ઠ અથવા તો દેહખંડની ધરીને સમાંતર વિભાજન પામી કોષોની ઊભી હરોળ બનાવે છે અને આથી નવી નોસ્ટોક વસાહત રચાય છે. એટલે કે જો અભિકોષ વચ્ચેના ભાગે હોય તો તેને આંતરવિષ્ઠ અભિકોષ તરીકે ઓળખવામાં આવે છે. અભિકોષ જો વાનસ્પતિક કોષોની વચ્ચે જો જોવા મળે તો તેને આંતરવિષ્ઠ અભિકોષ તરીકે ઓળખીશું. અને કેટલીક વાર દેહખંડન વસાહતના આવરણમાં જ રહી વિભાજન પામી મૂળ વસાહતમાં જ પિતૃતંતુ જેવું સ્વરૂપ ધારણ કરે છે અને તેમજ તંતુઓની સંખ્યામાં વધારો કરતું જોવા મળે છે. કેટલીક વાર દેહખંડન વસાહતમાં આવરણમાં જ રહે છે, એટલે કે દેહખંડન જ્યારે થઈ જાય એટલે કે હોર્મોગોનિયા જ્યારે બને છે, જે વસાહત જે છે એટલે કે કોલોની જે છે તેની અંદર જ રહીને વિભાજન પામે છે અને જે પિતૃ હતા તેના તંતુ જેટલું જ સ્વરૂપ ધારણ કરે છે અને તંતુઓની સંખ્યામાં સતત વધારો કરતું જોવા મળે છે. એ જ રીતે હવે જોઈએ અભિકોષ એટલે કે હિટ્રોસિસ જે છે તે આપણે એકાઇનેટ્સ જોયું, હોર્મોગન્યા દ્વારા જોયું, વસાહતનું અવખંડન જે છે તેના દ્વારા પ્રજનન જોયું અને ચોથો પ્રકાર જે છે એ છે અભિકોષ એટલે કે હિટ્રોસિસ્ટ દ્વારા. અભિકોષ જે છે જે અનુકૂળ સંજોગોમાં ભાગ્યે જ સક્રિય બની અંકુરણ પામી સીધે સીધો નવો તંતુ રચે છે. એટલે કે નોસ્ટોક જે છે જેની અંદર એક અભિકોષ આવેલો છે, અભિકોષ જે છે જે પારદર્શક જોવા મળે છે અને અભિકોષ જે છે જે અંકુરણ જે કરે છે એ અનુકૂળ સંજોગો દરમિયાન ભાગ્યે જ કરતું જોવા મળે છે. પરંતુ એ અંકુરણ પામી સીધે સીધો શું કરે છે, નવો તંતુ રચે છે. પરંતુ નોસ્ટોક કોમ્યુની જે છે તેની અંદર સામાન્ય સંજોગોમાં પ્રત્યેક અભિકોષ અંકુરણ સમયે વિભાજન પામી બે કોષોમાં પરિણમે છે. નોસ્ટોકની પ્રજાતિ આપી છે કે નોસ્ટોક કોમ્યુની જે છે જેની અંદર
सामान्य संजोगों में प्रत्येक अभिकोष है जे अंकुरण पामे छे अने अंकुरण पामी तेनू विभाजन थाय छे अने विभाजन ना अंते बे कोषों में ते परिणमे छे। त्यारबाद विभाजन थता चार कोषीय अंकुर रचे छे, एटले के एक माथी बे अने बे माथी चार कोषोनुं निर्माण थाय छे अने जेनी फरते तेनी दीवाल तूटे छे। आम अंकुरण बहार आवे छे अने विभाजन पामी नवा नोस्टॉक बाळतंतुमां ते परिणमे छे। अहींया आगळ અભિકોષ છે, આકૃતિની અંદર જોઈ શકાય છે કે અભિકોષ છે અને તેનું વિભાજન થયું છે, એટલે એકમાંથી બે કોષો નિર્માણ પામે અને ફરીથી તેનું વિભાજન થતાં ચાર કોષો નિર્માણ પામે છે અને ચાર કોષો જ્યારે અસ્તિત્વમાં આવે છે એટલે આજુબાજુની જે દિવાલ છે જેના ટુકડા થાય છે, એટલે કે દિવાલના જે છૂટા પડેલા ટુકડા આજુબાજુ જોઈ શકાય છે અને અભિકોષના અંકુરણથી ત્રણ અવસ્થાઓ જોઈ શકાય છે। અને પાંચમો એનો પ્રકાર છે એ છે અંતઃબીજાણુ। અંતઃબીજાણુ એટલે કે એન્ડોસ્પોર। અભિકોષનું સીધે સીધું અંકુરણ થવાના બદલે નોસ્ટોક કોમ્યુનિ જે છે એટલે કે નોસ્ટોક માઇક્રોસ્પોરેમમાં અભિકોષનું દ્રવ્ય વિભાજન પામી પોતાની અંદર અંતઃબીજાણુનું નિર્માણ કરે છે। પહેલાંની અંદર શું થયું હતું કે અભિકોષનું વિભાજન થયું હતું, અહીંયા આગળ પણ અભિકોષ દ્રવ્ય જે છે તેનું વિભાજન થાય છે અને અંતઃબીજાણુનું એટલે કે એન્ડોસ્પોરનું નિર્માણ કરે છે અને અંતઃબીજાણુ અભિકોષમાંથી મુક્ત થયા બાદ અંકુરણ પામી પ્રત્યેક નવો બાળકોષ એટલે કે બાળતંતુનું નિર્માણ કરે છે। અહીંયા આગળ આકૃતિની અંદર જોઈ શકાય છે કે આખો અભિકોષ છે, અભિકોષની અંદર રહેલો જે કોષ રસ જે છે જે ટુકડાઓમાં વિભાજિત થાય છે અને તેને અંતઃબીજાણુ તરીકે ઓળખી શકાય। અહીંયા આગળ આપણે નોસ્ટોક જે છે તેનું જીવન ચક્ર વિશે જાણીએ તો નોસ્ટોકનો જે તંતુ જે છે જે અલગ અલગ પાંચ પ્રકારે પ્રજનનની ક્રિયા કરે છે, જેની અંદર એક છે અગતિક કોષ એટલે કે એકાઇનેટ્સ, અને બીજું છે વસાહતનું અવખંડન, અને ત્રીજો એનો પ્રકાર જે છે હોર્મોગોન્સ દ્વારા, ચાર કોષીય અંકુરણ દ્વારા અને અંતઃબીજાણુ દ્વારા। અહીંયા આગળ આપણે નોસ્ટોક જે છે તે પ્રજનનની ક્રિયા કઈ કઈ રીતે કરે છે તેના પાંચ પ્રકારો વિશે જોયું અને એ પાંચ પ્રકારો જે નોસ્ટોકનો નવો તંતુ ફરીથી કઈ રીતે રચે છે તે અહીંયા જીવનચક્ર એટલે કે જે તેની લાઈફ સાયકલ જે છે તેના દ્વારા જાણી શકાય છે, જેની અંદર નોસ્ટોકનો તંતુ જે છે જે તંતુ વિકાસ પામે છે અને અવખંડન વસાહત જે છે તેના ટુકડા થાય છે અને પોતે ફરીથી વસાહત રચે છે। બીજું નોસ્ટોકના તંતુની અંદર રહેલો એકાઇનેટ્સ એટલે કે અગતિક કોષ જે છે એટલે જે ખોરાકનો સંગ્રહ કરતો કોષ જે હતો તે પણ સતત કોષ વિભાજનની ક્રિયા કરે છે અને ફરીથી નવો તંતુ એટલે કે નવો સુકાયનું નિર્માણ કરતો જોવા મળે છે। અહીંયા આગળ નોસ્ટોક જે છે તે અભિકોષ દ્વારા પણ પ્રજનનની ક્રિયા કરતું હોય છે। અભિકોષની અંદર એક હોર્મોગોન્સ જે ઉત્પન્ન થાય છે, જે હોર્મોગોન્સ કોને કયા તો તંતુ છે ને એના ટુકડાઓ થાય છે અને એ ટુકડાઓને આપણે હોર્મોગોન્સ દ્વારા ઓળખીએ છીએ, એટલે એ હોર્મોગોન્સ જે છે સતત કોષ વિભાજનની ક્રિયા કરી અને ફરીથી પિતૃતંતુ જેટલું સ્વરૂપ ધારણ કરે છે। બીજું અભિકોષ જે છે જે બીજી રીતે પણ પ્રજનનની ક્રિયા કરી શકે છે કે જેની અંદર અભિકોષ સતત કોષ વિભાજન કરે છે, એટલે એકમાંથી બે અને બેમાંથી ચાર કોષો અસ્તિત્વમાં આવે છે અને એ જે ચાર કોષો જે છે સતત કોષ વિભાજનની ક્રિયા કરીને ફરીથી એક નવા તંતુનું નિર્માણ કરતા હોય છે। અને ત્રીજો એનો ટાઈપ છે અંતઃબીજાણુ એટલે કે એન્ડોસ્પોર। એન્ડોસ્પોર જે છે જે અંતઃબીજાણુની અંદર રહેલો કોષ રસ જે છે જે એટલે કે દ્રવ્ય છે
જે ટુકડાઓની અંદર વિભાજિત થાય છે અને એ જે ટુકડાઓ વિભાજિત થયા જેને અંતઃબીજાણુ તરીકે ઓળખવામાં આવે છે, અને એ અંતઃબીજાણુ અભિકોષની અંદરથી મુક્ત થઈ અને ફરીથી સતત કોષ વિભાજન કરી અને નવા તંતુનું નિર્માણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ જે નોસ્ટોક છે તેની લાઈફ સાયકલ, એની સુકાય રચનાથી લઈ અને તેનું પ્રજનન જે છે તે અહીંયા પૂર્ણ થાય છે. અગાઉના લેક્ચરની અંદર તેની સુકાય રચના વિશે આપણે જાણી ચૂક્યા હતા. આજે તેનું પ્રજનન જે છે તેના વિશે અને તેનું જીવનચક્ર જે છે તેના વિશે જાણ, એટલે કે નોસ્ટોકનો જે તંતુ છે એ પ્રજનનની ક્રિયા કઈ રીતે કરે છે અને ફરીથી નવો સજીવ કઈ રીતે અસ્તિત્વમાં આવે છે તેના વિશે જાણ્યું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કોઈ નવા મુદ્દા સાથે મળીશું. થેન્ક યુ.